आज सूरत शहर सरथाणा पोलिस स्टेशन विस्तार तेमज कापोदा पोलिस स्टेशन में ट्राफिक बेरी कटिंग आपवामां आव्या। आज रोज सूरत शहर सरथाणा कापोदा पोलिस स्टेशन पीआई साहेब ने जे के सुपर सीमेंट डीलर अंकित भाई पानसुरिया द्वारा ट्राफिक बेरी केटर अर्पण करवामां आव्या हता। ज्यारे जे के सुपर सीमेंट डीलर अंकित भाई द्वारा आज रोज कापोदा पोलिस स्टेशन विस्तार तेमज सरथाणा पोलिस स्टेशन विस्तार में वधती जती ट्राफिक ने ध्यान में लईने ट्राफिक केटर साहेब ने अर्पण करवामां आव्या हता। तेवामां आज स्पीड न्यूज 17 ना रिपोर्टर धीरूभाई मकवाणा तेमज महेन्द्र परमार ने अंकित भाई द्वारा टेलिफोनिक जाण करीने पोलिस स्टेशन विस्तार में अर्पण करवामां आवता बेरी केटर अर्पण करवानी जाण कराई हती। त्यारे स्पीड न्यूज 17 ना रिपोर्टर द्वारा खास कवरेज पण करवामां आव्युं हतुं। रिपोर्टिंग बाय धीरूभाई मकवाणा साथे महेन्द्र परमार, सूरत, स्पीड न्यूज 17। हाँ जी सर, आपनु नाम? जी मारु नाम गिरीश भाई है अने मारा परम मित्र अंकित भाई पानसुरिया पण मारी साथे छे। आजे आ सूरत शहर ट्राफिक पोलिस ना बेरर माटे एमना जेके सीमेंट तरफ थी जेके सुपर सीमेंट तरफ थी सूरत शहर नी अंदर आवा महामारी ना ट्राफिक नी समस्याओ एवी सर्जाती होय छे त्यारे एक खूब ज उमदा कार्य माटे आ शहर ने माटे एमने कार्य માટે આગળ આવ્યા છે। ત્યારે આ જેકેસી સુપર સિમેન્ટના ડીલરો અને એમના જે આગેવાનો છે એમને એ સુરત શહેરની ટ્રાફિકની સમસ્યા હળ કરવા માટે સી કે પટેલ સાહેબને વિનંતી કરી ત્યારે એમને જે તે જગ્યાએ જે કાપોદ્રા સરથાણા જે ડિવિઝનની અંદર ટ્રાફિક સમસ્યા માટે જે ડીલરની જરૂર હતી તે એ સૌજન્ય તરફથી અંકિતભાઈ પાંચુરિયા તરફથી આ પોલીસ ચોકીમાં આપવામાં આવ્યા છે અને આવનારી પરિસ્થિતિમાં ટ્રાફિકનું નિયંત્રણ થઈ શકે અને એવા એક ઉમદા કાર્ય માટે એમને જે આ સેવા બજાવી છે તે અને ગુણાધિકારીઓ તરફથી આવકારવામાં આવી છે અને એ બદલ જે કે સુપર સિમેન્ટનો પણ હું આભારી છું। આવનારા સમયની અંદર બીજી કઈ કઈ સેવા આપના દ્વારા કરવામાં આવી છે અને કરવામાં આવશે? આવનારા સમયની અંદર આમ તો જ્યારે જ્યારે જરૂર પડી છે આવા મેગા સિટીની અંદર ત્યારે જે કે સુપર સિનિયર દ્વારા પણ આ જેમ આજે ઊંડા કાર્ય માટે અત્યારે ટ્રાફિકના બેરર માટે આપી છે એવી રીતે જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે સ્પીડ બ્રેકરના જ્યારે મૂકવામાં આવે છે કે જે ચેકપોસ્ટ ઉપર જ્યારે પોલીસ ચોકી ઉપર કે જ્યારે કોઈ વસ્તુની પદાર્થ જરૂર હોય ત્યારે પણ એ એમના કંપની તરફથી આપવામાં આવે છે। તો આ વસ્તુનો કંપનીને જ્યારે વિચાર આવતો એ વિચાર વિમર્શ કઈ રીતના કરે? એ આવા સિટીની અંદર જ્યારે એમના જે મેઇન ડીઓ છે કે એના જે ઓનરો છે એ જ્યારે આવા સિટીની અંદર જ્યારે ફરતા હોય છે ત્યારે આપણી જગ્યાએ એવા ચાર રસ્તાની અંદર પોલીસ અત્યારે હોય છતાં પણ ટ્રાફિકની મહામારી થતી હોય ત્યારે જો આવા કાર્યની અંદર આ વસ્તુ એને આપવાનો એવો ઉમદા વિચાર ક્યારે આવ્યો કે ભાઈ આવા એક ટ્રાફિક નિયંત્રણ આનાથી થઈ શકશે? કારણ કે એક વ્યક્તિ વચ્ચે રોડ વચ્ચે ઊભા રહે અને જે ટ્રાફિક નિયંત્રણ કરવું એ ખૂબ જ એને માટે રિસ્કી લાગતું હોય છે ત્યારે આવા બેરર દ્વારા એ મૂકીને પણ કંટ્રોલ કરી શકતા હોય છે। આપનું નામ? મારું નામ એમ કે ગુર્જર, પોલીસ ઇન્સ્પેક્ટર કાપોદ્રા પોલીસ સ્ટેશન સુરત સિટી। આજનું સુરતની જે મુખ્ય સમસ્યાઓ છે ટ્રાફિક અને ટ્રાફિકના સંકલન માટે તેમજ વીઆઈપી બંદોબસ્ત હોય તેમજ રાષ્ટ્રીય તહેવારો ધાર્મિક તહેવારોની અંદર જ્યારે અમને ટ્રાફિક સંકલનનો જ્યારે પ્રશ્ન ઊભો થતો હોય ત્યારે બેરીકેટ ખૂબ જ અમને ઉપયોગી છે। આજે જે કે સ્ટ્રોંગ સિમેન્ટ દ્વારા અમને જે સુરત સિટીમાં ટ્રાફિક સંકલન માટે ઘણા બેરીકેટો આપવામાં આવ્યા એમાં અમારે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આજે 13 બેરીકેટનું યોગદાન એને આપવામાં આવેલું છે। તે વખતે હું સુરત પોલીસ વતી જે કે સુપરસ્ટાર સિમેન્ટનો આભાર માનું છું અને આવી રીતે હરમેશા જ્યારે ટ્રાફિકની સમસ્યામાં આ રીતે મદદ મળતી હોય તેને કારણે ટ્રાફિક સંકલન કરવામાં ઘણી આપણને સરળતા મળે છે। પછી સર, હવે જ્યારે આપના વિસ્તારની અંદર ટ્રાફિકની વાત કરીએ તો ટ્રાફિકની સમસ્યા કેવી રહી છે? ટ્રાફિકની સમસ્યા જ્યારે પીક અવર્સ છે તો સવારમાં 7-9 અને સાંજે 6-9 એ પીક અવર્સમાં જ્યારે હીરા ડાયમંડ અહીંયા અમારું મોટું હીરા ડાયમંડ અને કાપડનું મોટું વેપાર ઉદ્યોગ છે કાપોદ્રા વિસ્તાર, વરાછા વિસ્તાર અને સરથાણા વિસ્તારમાં, તો જ્યારે કારીગરો 2-3 લાખ કારીગરો એક સાથે જતા હોય ત્યારે અમારું હીરાબાગ વિસ્તાર છે, રસ્તા સર્કલ છે, ગાયત્રી ત્રણ રસ્તા છે, ત્યાં ટ્રાફિકનો ખૂબ જ પ્રશ્ન હોય છે અને ટ્રાફિક
સંકલન માટે બેરીકેટ ખૂબ જરૂરી છે. આવનારા સમયમાં કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ટ્રાફિક માટે કેવું ઝુંબેશ ચલાવાશે? તો ટ્રાફિક માટે તો લોકો જાગૃત બને એ ખૂબ જ જરૂરી છે. હેલ્મેટ પહેરે, માસ્કનો ઉપયોગ કરે, ચાલુ વાહનમાં મોબાઈલનો ઉપયોગ ન કરે, જ્યારે સંકેતો ટ્રાફિકના જે સંકેતો છે એ સંકેતોનો પૂરો ઉપયોગ કરે, તેમજ જ્યારે તમને જે પણ સરકાર દ્વારા નીતિ નિયમો એમબી એક્ટ મુજબ જે તમારી પાસે લાયસન્સ ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જોઈએ, તમારી પાસે પીયુસી હોવું જોઈએ, તમારી પાસે તમારું વાહનનું આરસી બુક હોવી જોઈએ, તમારી પાસે તમારા વાહનનો વીમો હોવો જોઈએ, તે પ્રાથમિક જે એમબી એક્ટ મુજબ જે સરકારની યોજનાઓ છે અને સરકાર જે માર્ગદર્શન આપે તે મુજબ લોકો પાલન કરે તો ટ્રાફિકની અંદર જે મુખ્ય સમસ્યા સુરતની છે એને આપણે દૂર કરી શકાય. દિવાળીના સમયમાં દરેક સુરત શહેરમાં રહેતા ભાઈઓ અને બહેનો માટે દિવાળીનો તહેવાર લાભમય અને આનંદમય રહે તેવી અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. અને ખાસ તો ગતિ મર્યાદાની અંદર વાહન ચલાવે એને કારણે એક્સિડન્ટનું પ્રમાણ આપણે ઘટાડી શકાય. ચાલુ વાહનમાં મોબાઈલનો ઉપયોગ ન કરે, તેમજ કેફી પદાર્થ પીને પણ પોતાનો વાહનનો ઉપયોગ ન કરે. એને કારણે તહેવારોની અંદર જે અવર જવર ગામડામાં અને સૌરાષ્ટ્રમાં જતી હોય ત્યારે ખાસ એની કાળજી લે અને ગુડ વ્હીકલમાં બેસવાનો આગ્રહ ન રાખે અને ગતિ મર્યાદા કરતાં પણ કેપેસિટી કરતાં વધારે પેસેન્જરોને ન બેસાડવું જોઈએ એવા નિયમોનું પાલન કરે તો તહેવારોની અંદર જે એક્સિડન્ટનું પ્રમાણ બને છે તે ઓછું થાય.